કેમ છો ડ્રોનોના વિદ્યાર્થી મિત્રો 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 આજે આપણે વિષય જોવાના છે ગુજરાતી ગુજરાતી વિષય એમ તો તમે ભણીને આવ્યા ગયા છો હવે આપણે આ વિષયની અંદર પ્રથમ જોવાનું છે કાવ્ય કાવ્ય છે સાંજ સમે સામર્યો પહેલાં આપણે હેડિંગ સમજી લઈએ કે હેડિંગ શું છે અને એની અંદર કાવ્ય કેવું આવશે તો શું કહેવા માગે છે સાંજ સમે સામર્યો સાંજ સાંજ એટલે આપણો ત્યાં સંધ્યાકાળનો જે સમય હોય છે તે સમય સમય એટલે કે સમય સાંજનો સમય સામર્યો અહીંયા એક વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સામર્યો આપણે ત્યાં તમે નામ સાંભળ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન તો શ્રી કૃષ્ણ ભગવાનનું બીજું નામ છે સામર્યો એવું કહે છે કે નરસિંહ મહેતા એમને સામર્યો શ્યામ સામ્રાજી તરીકે ઓળખતા હતા તો પૂરેપૂરું હેડિંગ શું સમજાવે છે સાંજના સમયે સામર્યો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન આવું કેવું હેડિંગ કે સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાન તો એને આપણે કાવ્ય દ્વારા સમજીશું સૌ પ્રથમ આપણે કાવ્યના જે કવિ છે એમના વિશે વાત કરીએ કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા આ નામ તો તમે સાંભળ્યું જ છે પહેલાંથી પણ તમે ગુજરાતી જ્યારે સબ્જેક્ટ ભણ્યા હશે એની અંદર તમે નરસિંહ મહેતા વિશે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો હશે આજે થોડું વધારે એમના વિશે ખ્યાલ આપણે સૌ પ્રથમ કવિ વિશે વાત કરીએ નરસિંહ મહેતા તો એવું કહે છે કે નરસિંહ મહેતાનો સમય 15મી સદીનો છે 15મી સદી એટલે કે આજથી 500 વર્ષ પહેલાં એટલે કે નરસિંહ મહેતા આજથી 500 વર્ષ પહેલાં થઈ ગયા અને એમણે ઘણી બધી રચનાઓ કરી સૌ પ્રથમ આપણે એમના વિશે થોડી વાત કરીએ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે નરસિંહ મહેતા કોના ભક્ત હતા તો શ્રી કૃષ્ણ ભગવાનના અને એમણે જે કોઈ પણ ભજનો કાવ્યો પદ એ જે કંઈ લખ્યું છે એ મોટા ભાગનું શ્રી કૃષ્ણ ભગવાન ઉપર જ એમણે લખેલું છે હવે નરસિંહ મહેતાની વાત કરીએ આપણે તો નરસિંહ મહેતાનો જન્મ આપણા ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો પરંતુ એમની કર્મભૂમિ જે છે એ કર્મભૂમિ જૂનાગઢ રહી છે એટલે કે તેમનો જન્મ ભલે ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હોય પરંતુ તેઓ પોતાનું કામકાજ પોતાનો ઉછેર એ બધું જ એમણે ક્યાં કર્યું છે જૂનાગઢમાં હવે આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાનું એક બિરુદ મળ્યું છે કયું બિરુદ મળ્યું છે તો તમે લખી શકો છો નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ તમે યાદ રાખજો તમને એક્ઝામમાં આ સવાલ પૂછ્યા છે કે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે આ લાઈન તમે લખી શકો છો આદિકવિ નરસિંહ મહેતાને આદિકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ આપણે તો એમણે જે રચનાઓ કરી છે એટલે કે જે લખ્યું છે કૃષ્ણ ભગવાન વિશે તો કયા કયા પદો એમણે લખ્યા છે તો એની વાત કરીએ આપણે તો નરસિંહ મહેતાએ સૌપ્રથમ તો હિંડોરાના પદ ત્યારબાદ વસંતના પદ કૃષ્ણલીલા ભક્તિબોધ વગેરેના પદોની રચના આપણા નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં કરી છે ત્યારબાદ છંદની વાત કરીએ આપણે તો ઝૂલણા છંદમાં કયા છંદમાં ઝૂલણા છંદમાં એમણે પ્રભાટિયાઓની રચના કરી છે આ શબ્દ શું છે પ્રભાટિયા આ શબ્દ સમજો પ્રભાટિયા તો પ્રભાટિયા એટલે એને આપણે શોર્ટમાં સમજીએ કે પ્રભાટ પ્રભાટને આપણે સામાનાર્થી શબ્દ કરવો હોય તો પ્રભાટનો સામાનાર્થી શબ્દ કયો થયો તો પ્રભાટનો સામાનાર્થી શબ્દ થાય છે સવાર કયો સામાનાર્થી શબ્દ થાય છે સવાર બરાબર ને તો પ્રભાટ્યા એટલે સવાર સવારમાં જે ભગવાનની ભક્તિ માટે ગાવામાં આવે છે એટલે કે નરસિંહ મહેતા આ કામ કરતા રોજ સવારે કૃષ્ણ ભક્તિમાં એમના માટે આ પ્રભાટ્યા ગાતા એવું કહેવાય છે કે આ પ્રભાટ્યા આજે ગુજરાત ભારત અને વિશ્વના ઘણા દેશોની અંદર રોજ સવારે ગાવામાં આવે છે તમે નરસિંહ મહેતાનું એક પ્રભાટ્યું તમે સાંભળ્યું હશે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે એ સવાર સવારમાં ગાવામાં આવતું એક પ્રભાટ્યું જ છે અને એવું કહેવાય છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું જેમના કારણે એ પ્રભાટ્યું એટલે કે વૈષ્ણવ વજન એ ગુજરાત ભારત અને વિદેશોમાં પણ આજે ગાવામાં આવે
છે તો પ્રભાતિયા એટલે રોજ સવારે ગાવામાં આવતું એક પદ છે આગળ વાત કરીએ આપણે ત્યારબાદ એમણે અન્ય પદોની રચના પણ કરી છે જેમ કે હાર હુંડી મોસારુ વિવાહ અને શ્રાદ્ધ એ એમના પદોની રચના છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ઘણું બધું લેખન કાર્ય એટલે કે સાહિત્ય કાર્ય કર્યું છે હવે આપણે વાત કરવાની છે આપણા કાવ્યની કાવ્ય હું તમને પછી સમજાવીશ એ પહેલાં આપણે એનો સાર સમજી લઈએ કે કાવ્યમાં શું કહેવા માંગે છે કાવ્યમાં શું કહેવા માંગે છે એનો સાર સમજીએ તો સાંજ સમયે સામર્યો એટલે કે સાંજના સમયે કૃષ્ણ ભગવાન સામર્યો એટલે અહીંયા કોની ઉપમા અપાયેલી છે કૃષ્ણ ભગવાનની તો આપણે સૌપ્રથમ કાવ્યનો સાર સમજી લઈએ પછી કાવ્ય સમજશું તો કાવ્ય એકદમ ઇઝીલી પટી જશે અત્યારે આપણે સાર સમજી લઈએ તો કાવ્ય ખૂબ જ ઇઝીલી પટી જશે તો સાંજના સમયે સામર્યો એટલે કે કૃષ્ણ ભગવાનના એક ખૂબ જ રૂપનું એમનું જે સ્વરૂપ છે એનું વર્ણન કરવામાં આવેલું છે એટલે કે કૃષ્ણ ભગવાન આખો દિવસ ગાયો ચરાવવા વૃંદાવનમાં જાય છે અને વૃંદાવનથી જ્યારે સાંજે પોતાનું ગાયોનું ઢણ બધા ગોવારો સાથે જ્યારે ગામમાં પ્રવેશે છે તો એ સાંજના સમયે એમનું રૂપ જે ચમકે છે એ વાત કાવ્યમાં કરવામાં આવી છે વિરાટ મિત્રો અહીં ફક્ત એટલું સમજી લેજો કે કાવ્ય ચાર પંક્તિની છે પરંતુ ચાર પંક્તિમાં ફક્ત એક જ ઘટના બતાવેલી છે અને એ ઘટના છે કઈ તો સાંજના સમયે કૃષ્ણ ભગવાન આવે છે ફક્ત એની જ વાત કરવામાં આવેલી છે બીજા કશાની પણ વાત કરવામાં આવેલી નથી એટલે કે સાંજના સમયે જ્યારે કૃષ્ણ ભગવાન ગામમાં ગાયોનું ધણ લઈને આવે છે ત્યારે એમનું જે રૂપ દેખાય છે એ રૂપની વાત કાવ્યમાં કરવામાં આવી છે તો રૂપનું વર્ણન આ કાવ્યમાં છે કેવું તો સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ વૃંદાવનથી ચડીને આવી રહ્યું છે એ સમયે સામર્યો પણ એટલે કે ગોવારો એમાં કૃષ્ણ ભગવાન પણ હોય છે જે ગાયોનું ધણ ચરાવે એને ગોવાર કહેવાય તો કૃષ્ણ ભગવાન પણ છે તો તેઓ પણ ત્યાંથી આવે છે અને એમના સુંદર સ્વરૂપનું વર્ણન અહીં કરવામાં આવી રહ્યું છે એમાં આપણે વાત કરીએ સુંદર સ્વરૂપ કઈ રીતે તો એમના માથા પર મોર પીછવાળું મુગટ કાનમાં કુંડર પીરા પિતાંબર પીરા એટલે કે પીરા કલરના વસ્ત્રો જે પહેરે પીરા કાપડનું એને પીરા પિતાંબર કહેવામાં આવે છે ત્યારબાદ ફૂલની પછેડી એવા ખૂબ જ સુંદર આભૂષણો કૃષ્ણ ભગવાને ધારણ કરેલા છે જેના કારણે સાંજના સમયે એમનું રૂપ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે તો કૃષ્ણના રૂપની આવી સુંદર શોભા આ કાવ્યમાં વર્ણવવામાં આવેલી છે એટલે કે નરસિંહ મહેતાએ એમના સુંદર સ્વરૂપની ઉપમા આપી છે કઈ રીતે ઉપમાઓ આપી છે એટલે કે કૃષ્ણ ભગવાનના રૂપને નરસિંહ મહેતાએ સાની સાથે સરખાવી છે તો પહેલાં તો આપણે વાત કરીએ જે રીતે તારાઓની વચ્ચે ચંદ્ર ચમકે છે જે રીતે તારાઓની વચ્ચે ચંદ્ર ચમકે છે એમ સોનાની વચ્ચે હીરો ચમકે છે એમ સોનાની વચ્ચે હીરો ચમકે છે એવી જ રીતે ગાયોની વચ્ચે ગિરિધર શોભે છે હવે આ એક શબ્દ સમજી લેજો ગિરિધર કયો શબ્દ છે ગિરિધર ગિરિધર એટલે શું એટલે ગિરિ એટલે પર્વત ગિરિ એટલે શું પર્વત ધર ગિરિધર એટલે કે પર્વતને ધારણ કરનાર વ્યક્તિ તો આપણે વાત કરીએ તો ગોકુળમાં એક ઘટના બને છે ખૂબ જ વરસાદ પડે છે ગામમાં પૂર આવે છે હવે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે એવા સમયે કૃષ્ણ ભગવાન એક ગોવર્ધન પર્વત હોય છે ત્યાં એને ઊંચકે છે અને લોકોને એ પર્વતની નીચે આશ્રય આપે છે એટલે એ પર્વત ઊંચકનાર એટલે કે ગિરિ એટલે પર્વત તો કૃષ્ણ ભગવાનનું બીજું એક નામ છે ગિરિધર એટલે કે ગિરિ એટલે પર્વત અને ધર એટલે કે પર્વતને ધારણ કરનાર તો જે રીતે તારાઓની વચ્ચે ચંદ્ર અને સોનાની વચ્ચે હીરો ચમકે છે એ રીતે ગોવારોની વચ્ચે કોણ શોભે છે ગિરિધર શોભે છે આવી ઉપમા નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને આપી છે છેલ્લી બે પંક્તિઓમાં શું કહેવામાં આવે છે તો એ છેલ્લી બે પંક્તિઓમાં એવું કહેવાય છે કે સુંદર મધુર
कृष्ण पर भक्त नरसिंह मेहता केवी रीते वाड़ी जाए छे। वाड़ी जवुं एटले के एमनी पर मोही जवुं। कृष्ण भगवान स्वरूप एटलू सुंदर लागी रह्युं छे के नरसिंह मेहता एमना उपर वाड़ी जाए छे, एमना मोह पर वाड़ी जाए छे। एटलू सुंदर रूप कृष्ण भगवान लागी रह्युं छे। तो आवा वहला शुभकारी रसिक कृष्ण भगवान रूप અહીં ધારણ કરવામાં આવેલું એટલે કે દર્શાવવામાં આવેલું છે। વિરાટ મિત્રો, અહીં આપણે કાવ્યોનો પરિચય મેળવ્યો અને કવિનો પરિચય પણ આપણે અહીંયા મેળવ્યો છે। એમ તો તમને ખબર પડી ગઈ કાવ્યમાં કોના રૂપનું વર્ણન કરવામાં આવેલું છે અને કેવું રૂપ વર્ણન કરવામાં આવેલું છે। એટલે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે ચાર પંક્તિઓનું કાવ્ય બનાવ્યું છે, પદ બનાવ્યું છે નરસિંહ મહેતાએ, એની વાત આપણે અહીં કરીએ। તો શરૂઆત કરીએ આપણે કાવ્યથી। પહેલી પંક્તિ છે, હું બોલીશ તમે ધ્યાનથી સાંભળજો, અંદરના જે શબ્દ છે એ હું બોર્ડ પર લખીશ અને તમે તમારી નોટમાં એને લખજો। પહેલી પંક્તિ છે, સાંજ સમય સામર્યો વહલો વૃંદાવનથી આવે, સાંજ સમય સામર્યો વહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે। એટલે શું કહે છે કે સાંજના સમયે સામર્યો વૃંદાવનથી આવે છે। વૃંદાવનથી કેમ આવે છે? કારણ કે તેઓ ગાયો ચરાવવા જાય છે, ગાયો ચરાવીને તેઓ પાછા આવે છે સાંજના સમયે। આપણે જોઈએ સાંજનો સમય કેટલો સુંદર હોય છે, સૂર્યનો આછો પ્રકાશ, પંખીઓનો કલરવ, ઠંડો ઠંડો પવન, અને એવા સમયે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી ગાયોનું ધણ લઈને ગામમાં પ્રવેશ કરે છે। આગળ શું કહે છે કે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે। આગળ ગોધન, ગોધન એટલે શું? ગોધન, ગો એટલે કે ગાય, ગો એટલે શું? ગાય। અને ધન એટલે કે ધણ, જે ઘણી બધી ગાયો એક સાથે ચાલે છે ને, ચડીને આવે સીમમાંથી તો બધી ઘણી બધી ગાયો પશુ એક સાથે ચાલે છે એને ધણ કહેવાય। શું કહેવાય? ધણ। એટલે કે ગોધ એટલે કે ગાયોનું ધણ, એટલે કે આગળ ગાયોનું ધણ ચાલે છે અને પાછળ સાજન, પાછળ સાજન એટલે કોણ? તો પાછળ ગોવારો, જેમાં કોણ હોય છે? કૃષ્ણ ભગવાન। તો કૃષ્ણ ભગવાન પાછળ ચાલે છે, મનમાં મોહ ઉપજાવે। મનમાં એટલે કે એમનું રૂપ એટલું સુંદર લાગી રહ્યું છે ગાયોની વચ્ચે, તો મનમાં મોહ ઉપજે છે એમના પ્રત્યે, પ્રેમ આવે છે કે આટલું સુંદર સ્વરૂપ કૃષ્ણ ભગવાનનું। કોનું? કૃષ્ણ ભગવાનનું। તો આ હતી પહેલી પંક્તિ। હવે બીજી પંક્તિની વાત કરીએ। બીજી પંક્તિમાં શું કહે છે? મોર મુકુટ શિર સુંદર ધર્યો, મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પીતાંબર ગિરિધર શોભે, ચુવા ચંદન મહેકે। ધ્યાનથી સાંભળજો, મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પીતાંબર ફૂલેની પછેડી, ચુવા ચંદન મહેકે। એટલે કે મોર મુકુટ શિરે ધર્યો, મોર મુકુટ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, મોરના પીછવાળો જે મુકુટ કૃષ્ણ ભગવાન પોતાના માથા પર પહેરે છે એની વાત કરવામાં આવી છે। હવે એક શબ્દ અહીંયા તમે લખી શકો, શિર, શિરનો સામાનાર્થી શબ્દ શું થશે? તો માથું। શિરનો સામાનાર્થી શબ્દ થશે માથું, એટલે કે મોર પીછવાળો મુકટ એમણે માથા પર પહેર્યો છે। કાને કુંડળ લહેકે, કાન, કાનમાં જે કુંડળ પહેરે ને એ, પહેલાના રાજા મહારાજાઓ તમે જોતા હશો કાનની અંદર કુંડળ પહેરે છે, તો એની વાત કરવામાં આવશે કે માથા પર સુંદર મોર પીછવાળો મુકટ પહેર્યો છે અને કાનમાં કુંડળ લટકે છે। બીજી લીટી, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે, એટલે કે પીતાંબર પીળા વસ્ત્રો, પીળા કલરના વસ્ત્રો પહેર્યા છે ખૂબ જ સુંદર, ફૂલની પછેડી, ફૂલની પછેડી એટલે કે ફૂલનો હાર ગરામાં લટકે છે, અને જે રીતે ચંદન મહેકે છે એ રીતે કૃષ્ણ ભગવાન મહેકે
છે. જુઓ અહીં અન્ય ક્રિયાઓની વાત નથી કરવામાં આવી, ફક્ત એક જ ઘટનાની વાત કરવામાં આવી છે. અને એ ઘટના છે કૃષ્ણ ભગવાન ગાયોનું ધણ લઈને આવે છે ત્યારે એમનું જે રૂપ મહેકે છે, ફક્ત એ રૂપની વાત અહીં કરવામાં આવેલી છે. ફક્ત એક રૂપની વાત કરવામાં આવેલી છે, બરાબર ને? તો આથી આપણે બીજી પંક્તિ, ત્રીજી પંક્તિની વાત કરીએ. તારા મંદરમાં જેમ સસ્યર શોભે હેમે જડિગ હીરો, જેમ ગોવારોમાં ગિરિધર શોભે હરી હરધરનો વીરો. ફરી પાછો એક એક લીટી કહીને તમને સમજાવું. તારા મંડળમાં જેમ સસ્યર શોભે, તારા મંડળ એટલે તમને ખબર છે આકાશમાં તારાઓનું મંડળ હોય છે તેમ, સસ્યર તારા મંડળમાં જેમ સસ્યર શોભે. તો સસી, સસી એટલે શું? સસી એટલે ચંદ્ર. એટલે કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભે છે, ત્યાર પછી શું કહે છે? હેમે જડિક હીરો. હેમે જડિક હીરો એટલે, હેમે જડિક એટલે કે સોનાની અંદર જડેલો હીરો. તમે ઘણું બધું સોનું મૂકી દો અને એની વચ્ચે એક હીરો મૂકો તો હીરો ચમકે. તો જે રીતે તારાઓની અંદર ચંદ્ર શોભે છે, સોનાની અંદર હીરો ચમકે છે, તેમ ગોવાનોની વચ્ચે ગિરિધર, ગોવાળો એટલે કોણ? જે ગાયો ચરાવવા જાય છે તે, એ ગોવાળાની અંદર ગિરધર શોભે છે. ગિરધર આપણે મેં તમને આગળ જણાવ્યું, ફરી પાછું એકવાર તમને જણાવી દઉં. ગિરિધર, ગિરિધર એટલે કે પર્વત ધારણ કરનાર, બરાબર ને? ગિરિધર એટલે કે જે પર્વતને ધારણ કરે છે તે. એટલે તારાઓની અંદર જેમ ચંદ્ર શોભે છે, સોનાની અંદર જેમ હીરો શોભે છે, એમ ગોવાળાની અંદર ગિરિધર શોભે છે. ગિરિધર એટલે કે કૃષ્ણ ભગવાનની જ આમાં વાત કરવામાં આવેલી છે. ત્રીજી પંક્તિ, આપણે ચોથી પંક્તિ, કાવ્યની ચોથી પંક્તિ વાત કરીએ. વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનનું તે ધસ્યું મારું, આર કરી આલિંગન દીધું તનમન મુખ પર વાળું. સમજો કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે. તો વાહલાજીનું રૂપ રૂડે વસ્યું, વાહલાજી એટલે કોણ? તો કૃષ્ણ ભગવાન. તો વાહલાજીનું રૂપ હૃદયમાં વસેલું છે, એટલું સુંદર રૂપ કૃષ્ણ ભગવાનનું અહીં દર્શાવવામાં આવેલું છે. એટલે કે કૃષ્ણ ભગવાનનું રૂપ એટલું સુંદર લાગે છે કે નરસિંહ મહેતાના હૃદયમાં એ વસી ગયું છે. મંડું તે ધસ્યું મારું, મંડું, મંડું એ પણ મન એટલે કે મોહી જાય છે. કૃષ્ણ ભગવાનનું રૂપ એટલું સુંદર છે કે નરસિંહ મહેતાનું મન એમની ઉપર મોહી જાય છે. આર કરી આલિંગન દીધું તનમન મુખ પર વારું, એટલે કે એમનું રૂપ ગોવાળાની વચ્ચે એટલું સારું લાગે છે, એટલું શોભી રહ્યું છે કે નરસિંહ મહેતા પોતાનું તન મન બધું જ એમની ઉપર વાળવા માટે તૈયાર છે. એમણે જે ભક્તિ કરી છે જેના કારણે કૃષ્ણ ભગવાનનું રૂપ એમને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે, તો એટલા માટે તેઓ પોતાનું તન મન કૃષ્ણ ભગવાન પર વાળવા માટે તૈયાર થઈ જાય છે. નરસિંહ મહેતા એટલા એમના રૂપ પર મોહી ગયા છે. તો તમે વિચાર કરો કૃષ્ણ ભગવાનનું રૂપ કેટલું સુંદર હશે, લોકોને મોહ ઉપજાવે એવું. એટલે કે નરસિંહ મહેતાનું મન એમની ઉપર મોહી ગયું છે. છેલ્લી પંક્તિ આપણે વાત કરીએ. વાહલાજીનું રૂપ મહાશુભકારી, વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીન કેમ રહીએ. વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીન કેમ રહીએ. નરસૈયા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. છેલ્લી પંક્તિ ખૂબ જ સુંદર કહેવામાં આવી છે. શું કહે છે? કે વાહલાજીનું રૂપ મહાશુભકારી એટલે કે કૃષ્ણ ભગવાનનું રૂપ ખૂબ જ શુભકારી છે, એટલું પવિત્ર છે. નિરસ્યા વીન કેમ રહીએ, નિરસ્યા એટલે કે જોવું, જોવા વગર વીણ. જુઓ શબ્દ સમજો, વીણ, વીણ એટલે કે વીના. એટલે કે વાલાજીનું રૂપ એટલું સુંદર અને પવિત્ર છે કે એમને જોયા વિના કેમ રહી શકાય. બીજી પંક્તિમાં એવું કહે છે, નરસૈયા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. એટલે કે નરસિંહ મહેતાને એટલો આનંદ થાય છે કે જોઈ જોઈને
આપણને પણ આનંદ થાય. નિરખી નિરખી હરખીએ, શબ્દ સમજો. નિરખી, નિરખવું, નિરખવું એટલે કે જોવું, નિરખવું એટલે શું? જોવું. તો એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ એટલું સુંદર અહીં વર્ણવવામાં આવેલું છે કે એને જોયા વગર કેમ રહેવાય. નરસિંહ મહેતા એમના આ રૂપ જોઈને, એમ રૂપ જોઈ જોઈને ખૂબ જ હરખાય છે. હરખાવવું એટલે કે આનંદ પામવું. શબ્દ સમજો, હરખવું, હરખવું એટલે કે આનંદ થવું. તો વિદ્યાર્થી મિત્રો, આ ફક્ત એક પર કૃષ્ણ ભગવાન જે વૃંદાવનથી આવે છે અને એનું જે રૂપ જે દેખાઈ રહ્યું છે, એ ફક્ત રૂપની વાત નરસિંહ મહેતાએ એક કાવ્ય તરીકે અહીંયા વર્ણવી છે. કાવ્યમાં તમને સમજ પડી ગઈ હશે. અંદરના જે સામાનાર્થી શબ્દ છે એ મેં તમને અહીં લખાવી દીધા છે, એટલે તમને ખ્યાલ આવી જશે. તો ફક્ત એક ઘટના પર આ કાવ્ય નરસિંહ મહેતા અહીં આપણી સમક્ષ રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકની પ્રથમ કાવ્ય સાંજ સમયે સામર્યો, એટલે કે સાંજના સમયે જે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી ગાયો ચરાઈને આવે છે અને એનું રૂપ જે નરસિંહ મહેતાએ ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરેલું છે, એને આપણે ખૂબ જ સુંદર રીતે જોયું પણ અને તમને સમજ પણ પડી ગઈ હશે. તો અહીં આપણે આપણું કાવ્ય પૂરું કરીએ. આવજો.